નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણપત વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો તમે ગઈકાલે વિડિયો જોયો બરોબર, એમાં આપણે શું શીખ્યા? તો 1 થી 50 અંકો શીખ્યા બરોબર. પછી બીજું શું શીખ્યા? તો કે આગળની સંખ્યા અને પાછળની સંખ્યા શીખ્યા બરોબર. તો મેં તમને કાલે જે હોમવર્ક આપ્યું તો એ તમે બધાએ કરી લીધું ને. 1 થી 50 અંકો લખવાના હતા અને 5 આગળની સંખ્યા અને 5 પાછળની સંખ્યા લખવાની હતી બરોબર. તમે બધાએ કરી લીધું ને હોમવર્ક? સરસ, ગુડ. હવે તમારે આજે શું શીખવાનું છે? કે તમે પહેલા ધોરણમાં જે શીખી ગયા એ જ આપણે શીખવાનું છે આજે બરોબર. તેમાં તમારે શું શીખવાનું છે આજે? જો વચ્ચેની સંખ્યા લખો, પછી મોટી સંખ્યા પર ગોળ કરો અને નાની સંખ્યા પર કેવું કરવાનું છે? ત્રિકોણ કરવાનું બરોબર. તો તમને બધાને આ તો આવડતું જ હશે કે મોટી સંખ્યા કોને કહેવાય, નાની સંખ્યા કોને કહેવાય બરોબર. અને તમે 1 થી 50 અંકો શીખી ગયા છો તો તમને વચ્ચેની સંખ્યા પણ આવડતી જ હશે. તો આપણે હવે આજે વિડીયોની શરૂઆત કરી એના પહેલા તમારે જરૂર પડતી વસ્તુ એટલે કે જો એક તો સાદી બુક કાઢવાની છે, પછી પેન્સિલ, ઇરેઝર, શાર્પનર અને ફૂટપટ્ટી, અને તમારે પેડની જરૂર પડતી હોય તો પેડ નીચે બુક નીચે રાખવા માટે બરોબર. જેટલી વસ્તુ કાઢીને વિડીયો જોવા બેસી જવાનું છે અને મારી સાથે સાથે હું બોલું એ તમારે બોલતું જવાનું છે અને લખાઈ જાય મારે પછી તમારે લખવાનું છે બરોબર. ચાલો હવે આપણે શરૂઆત કરી. તો કે વચ્ચેની સંખ્યા રાખો તો આ આપણે વચ્ચેની સંખ્યા
35. હવે તમને કહો 45 ચપ્પલ ના બૂટ એટલે કે જોડી આપે અને મને 35 આપે તો તમારી પાસે વધારે બૂટ થાય મારી પાસે ચપ્પલ થાય કોની પાસે વધારે થાય તમારી પાસે થાય ને આપણે શું લખવાનું અહીંયા કેની પર ગોળ કરીશું તો કે 45 ઉપર ગોળ કરીશું હા પછી છેલ્લું 30 અને 40 કોણ મોટા કહેવાય 40 કહેવાય આપણે અહીંયા કરીશું 40 ઉપર ગોળ બરોબર ચાલો ત્યાર પછી છે અહીં શું કીધું જો તમારે વિડિયો સ્ટોપ કરી દેવાનો છે અને પછી તમારે જવાબ લખવાનો છે બરોબર ત્યાર પછી શું છે અહીંયા નાની સંખ્યા પર ત્રિકોણ
લીટા વેધા